ईडी और इनकम टैक्स अधिकारी ने ओळख आपीने लाकनार गैंगनो एक आरोपी ने साइबर क्राइमे झड़पी पाड्यो हतो। नौकरी आपवाना बहाने करोड़ों रूपियानु ट्रांजेक्शन बताविने आरोपीओ ईडी और इनकम रेड आपीने धमकी आपीने पैसा पड़ावता हता। મહિલાને naukri.com વેબસાઇટ ઉપર ઓનલાઈન જોબ માટે કરવું ભારે પડ્યું છે। સેટેલાઇટના હેન્ડકેપ દીપાલીબેન શાહે એક વેબસાઇટ ઉપર એપ્લાય કર્યું હતું। નોકરી ફોન પર કંપની પૈસા ભરી દેશે તેવી લાલચ પણ આપવામાં આવી હતી। નોકરીઓ ઓર્ડર આવે ત્યારે પૈસા પરત આપવાની વાત કરી હતી। બાદમાં દીપાલીબેન ફોન આવ્યો અને ઇન્કમ ટેક્સ અધિકારીની ઓળખ આપીને કહ્યું હતું કે તમારા નામથી કોઈ કંપનીએ 4.30 કરોડનો ચેક તથા 1.80 લાખનો ચેક આપેલ છે, જે આતંકવાદીઓ ખાતામાંથી આવ્યો હોવાની વાત કરીને રૂપ લીધા હતા। સમગ્ર મામલે સાયબર ક્રાઇમે દિલ્હીની ગેંગના એક સાગરીતની ધરપકડ કરી છે। સાયબર ક્રાઇમે એક ફરિયાદ આપવામાં આવી હતી કે ફરિયાદીએ naukri.com ઉપર એક એપ્લિકેશન નોકરી મેળવવા માટે મૂકવામાં આવી હતી, જેથી સામેથી એક એમને કોન્ટેક કરવામાં આવ્યું હતું। ફરિયાદીને સામેવાળા એ સામે એવું કીધું કે જો તમારે નોકરી જોતી હોય તો એના માટે તમારે પૈસા આપવા પડશે, જેનાથી તમને સારી નોકરી અમે લોકો ઓફર કરી શકીએ અને તમને મેળવી શકીએ એવી બાંયધરી અમે લોકો આપી શકીએ છીએ। પણ ફરિયાદી એ ના પાડી અને એ ફોન ટ્રક કરી દીધો હતો, જેના પછી એ પાછા આરોપીઓએ પાછો ફોન કર્યો એમને અને એવું જોયું કે એક અમે લોકો અત્યારે હાલમાં તમારો એક ચેક અમે લોકો એ કંપનીમાં મોકલી દઈએ છે અને જ્યારે તમને નોકરી લાગી જાય અને તમારી પાસે પૈસા હોય એ સમયે તમે અમને પૈસા આપી દેજો એવી વાત કરીને અને આ ફોન કટ કરી દેવામાં આવ્યો હતો। જેના તરત પછી જ બીજો એક કોલ આવ્યો જેમાં એક અધિકારી ઇન્કમ ટેક્સના એક અધિકારી બનીને એમણે કોલ કર્યો હતો કે જે તમે ચેક તમારા નામના જે એકાઉન્ટમાં ચેક ગયા છે એક આતંકવાદી સંસ્થામાં ગયા છે અને એ પૈસા આતંકવાદી પ્રવૃત્તિ માટે લેવામાં આવશે એ મારી પાસે આવી છે અને એના માટે તમારે અમારી ઓફિસ જે દિલ્હીમાં છે ત્યાં તમારે આવવું પડશે, જેનાથી ફરિયાદી ગભરાઈ ગયા અને એમને એ ફોન પણ કટ કરી દીધો હતો। પણ કન્ટિન્યુ એમના ઉપર એજન્સીમાંથી ફોન આવવાના શરૂ થઈ ગયા હતા। એના પછી એક એ સામે એક વચેટિયા તરીકે પણ એવું કે હાલમાં તમે જેટલા પૈસા આપી શકતા હોય એટલા પૈસા આપી દો એટલે આ મેટર અહીંયા પતી જશે અને એ બાહેધરી આપીને અને ફરિયાદી પાસેથી લોકોએ 89,47,000 રૂપિયા બીજા બીજા એકાઉન્ટોમાં લીધા હતા, તેમજ અમુક પૈસા કેશ લેવા માટે પણ અમુક અહીંયા વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે મલાડ ઈસ્ટ પાસે છે ત્યાં મુંબઈના એની આરોપીની અમે લોકોએ ધરપકડ કરી છે। આ આરોપીના એકાઉન્ટ પૈસા પણ ગયા છે, પ્લસ આ આરોપી જે છે એ જાતે અહીંયા ફરિયાદી પાસેથી 5 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન એટલે 5 લાખ રૂપિયા રોકડા લઈ ગયો હતો। સાયબર ક્રાઇમે ઉર્ફે લાલુ મિસ્ત્રીની મુંબઈથી ધરપકડ કરી છે। આરોપીએ ભોગ બનનાર મહિલાને કેસમાંથી બહાર કાઢવા વિશ્વાસ પાવી પોતે વચેટીઓ બન્યો હતો અને તપાસમાં ઈડી અને ઇન્કમ ટેક્સ ખોટી ઓળખ આપીને દિલ્હીની ગેંગ દ્વારા ઠગાઈની નેટવર્કમાં અનેક લોકો ભોગ બન્યા હોવાની માહિતી સામે આવી શકે તેમ છે। કેમેરામેન ગૌતમ દુલેરા સાથે રિપોર્ટ દીપક મકવાણા અમદાવાદ। સુરત